Good morning, students. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. Topic to be discussed today of our chapter clay product is burning of bricks. Students, apne last lecture ma hand molding, temaj ground molding and fog etle shu tena upar discussion kariyo tu. એને એક મોટી સપાટી ઉપર મધ્યમાં એક ડિપ્રેશન એટલે ખાડો રાખવામાં આવે છે કે જેમાં ઉત્પાદન કરનારનું નામ આ ખાડામાં ગોઠવી શકાય તો આ ડિપ્રેશનવાળા ભાગને આપણે ફોક કહેવામાં આવે છે. ત્યારબાદ ફોક વડે ઈંટો બનાવી, ટેબલ મોલ્ડિંગ તેમજ મશીન મોલ્ડિંગ. મશીન મોલ્ડિંગમાં આપણે સ્ટીફ મડ પ્રોસેસ અને ડ્રાય પ્રોસેસની આપણે ડિસ્કશન કર્યું હતું. સ્ટીફ મડ પ્રોસેસમાં ઓછી માત્રામાં પાણીની પ્રમાણ સાથે ટેમ્પર કરેલી માટીને ઈંટના આડછેડ જેટલું માપ ધરાવતા ડાયમાંથી દબાણ આપીને ધકેલવામાં આવે છે અને માટી એક સળંગ પટ્ટા સ્વરૂપે બહાર આવે છે. તેને વાયરથી કાપી અને છૂટી ઈંટો મેળવવામાં આવે છે. જ્યારે ડ્રાય પ્રોસેસમાં માટીમાં થોડું પાણી ઉમેરીને સુઘટ્ય બનાવી અને મોલ્ડમાં પ્રેશરાઇઝ કરવામાં આવે છે અને સુકવણી માટે ઓછા સમયની જરૂર રહે છે તથા સુકવણીનો સમય આપણે રદ કરી શકાય છે. હવે ઈંટોની સુકવણીનું આપણે ડિસ્કશન કર્યું હતું કે તેમાં કુદરતી ઈંટોની સુકવણી અને કૃત્રિમ રીતે ઈંટોની સુકવણી. આર્ટિફિશિયલ પ્રોસેસમાં હોટ ડ્રાયર્સ અને ટનલ ડ્રાયર્સનો કઈ રીતે ઉપયોગ થાય છે ઈંટોની સુકવણીમાં તેનું આપણે ડિસ્કશન કર્યું હતું અને નોલેજ મેળવ્યું હતું. તો વી હેવ સ્ટડી ટુડે બર્નિંગ ઓફ બ્રિક્સ ઇન ક્લેમ્પ્સ, ઇન્ટરમિડિયન્ટ ક્લીન, કન્ટિન્યુઅસ ક્લીન, બુલ ટ્રેન્ચ ફર્નેસ એન્ડ હોફમેન ક્લીન. સ્ટાર્ટિંગ ટુડે વિથ બર્નિંગ ઓફ બ્રિક્સ ઇન ધ ક્લેમ્પ્સ, એટલે કે નિભાડામાં ઈંટોનું દહન. લેસ બ્રિક્સ આર બર્ન ઇન ધ ક્લેમ્પ્સ. ફ્યુલ કેન બી યુઝડ ઓફ નિયર બાય મટીરિયલ ઓફ સચ એઝ કાવ ડંગ, ગ્રાસ, લીવ્સ, બ્રાન્ચીસ ઓફ ટ્રી, વુડ. ઓછી ઈંટોનું દહન છે ને એ નિભાડામાં કરવામાં આવે છે. હવે નિભાડામાં બળતણ તરીકે નજીકમાં મળતી સામગ્રી જેવી કે ગાયનું છાણ છે, ઘાસ છે, પાંદડાઓ છે, ડાળીઓ છે, લાકડા છે, તે બધાના આપણે ઉપયોગ કરીએ છીએ. ધ સોર્સ સાઇડ ઓફ ધી ટ્રેપોઝિયમ ટાઈપ ઇઝ સ્લાઇટલી એક્સિવેટેડ એન્ડ ધ લોંગ સાઇડ ઇઝ રાઇસ્ડ એ લિટલ અબાઉ ધ ગ્રાઉન્ડ લેવલ. ધ બોટમ ઓફ ધી ક્લેમ્પ ઇઝ કેપ્ટ એટ ધ સ્લોપ ઓફ 15 ડિગ્રી. પ્લાનમાં ટ્રેપેઝિયમ પ્રકારના નિભાડાની ટૂંકી બાજુ થોડી ખોદાણમાં અને લાંબી બાજુ છે એ જમીનના લેવલ કરતાં ઊંચી રાખવામાં આવે છે અને નિભાડાનું તળિયું છે એ 50 ડિગ્રીના ઢાળે રાખવામાં આવે છે. ધ બોટમ ઇઝ પેવડ વિથ અ ફ્યુલ લેયર ઓફ ધી 80 સેન્ટીમીટર થિકનેસ. લેયર ઓફ ધી 3 to 4 બ્રિક્સ આર અરેન્જ ઓન ઇટ સો ધેટ એર કેન બી સર્ક્યુલેટ ઓન ધ સાઇડ ઓફ ધી બ્રિક્સ. ધેન ધ અગેન ધ ફ્યુલ લેવલ પુટ ધ સિમિટ્રેશનલી ધેન અગેન ધ ફ્યુલ લેવલ પુટ ધસ સિમિટ્રેશનલી રાઇઝ ધ ફ્યુલ એન્ડ ધ બ્રિક લેવલ ટુ હાઇટ ઓફ 3 to 4 મીટર. જો ફિગરમાં આપણે બતાવ્યું છે તેમ રીતે વિદ્યાર્થી મિત્રો કે ટ્રેપેઝિયમ પ્રકારના નિભાડામાં ટૂંકી બાજુ છે એ થોડીક ખોદાણમાં અને લાંબી બાજુ છે એ જમીનના લેવલથી થોડીક ઊંચી રાખવામાં આવે છે અને નિભાડાનું તળિયું છે તે આપણે ફિગરમાં જોઈએ તેમ 15 ડિગ્રીના ઢાળે રાખવામાં આવે છે. તળિયા ઉપર પહેલાંથી 70 થી 80 સેન્ટીમીટર જડાઈનું બળતણનું આપણે સ્તર પાથરવામાં આવે છે. તેના ઉપર 3 થી 4 ઈંટોનું સ્તરની ગોઠવણી રીતે કરવામાં આવે છે કે હવાનું સર્ક્યુલેશન છે તે ઈંટોની બાજુ ઉપર થઈ શકે. ત્યારબાદ ફરીથી બળતણનું સ્તર પાથરવામાં આવે છે. આમ વારાફરતી બળતણ અને ઈંટોના સ્તરો 3 થી 4 મીટર સુધીની ઊંચાઈ પહોંચે તેટલા ઊંચાઈ કરવામાં આવે છે. આ ઈંટોનું સ્તર છે, આ બળતણનું સ્તર. Now the lower layer is ignate.
The work of the arrangement brick and the fuel at the top of the claim can be continued even after the burning the clean. As the height increase, the thickness of the fuel layer is decreased. After the alignment work is completed, the outer side of the claim are covered with the clay plaster. ને હવે આપણે નીચેના સ્તરને સળગાવવામાં આવે છે. ભઠ્ઠીને સળગાવ્યા બાદ પણ નિભાડાના ઉપરના ભાગે ઈંટો તથા બળતણની ગોઠવણીનું કાર્ય ચાલુ રાખી શકાય છે. જેમ ઊંચાઈ વધે તેમ બળતણના સ્તરની જાડાઈ ઓછી કરવામાં આવે છે. ગોઠવણીનું કાર્ય પૂર્ણ થયા પછી નિભાડાની બાહ્ય બાજુ ઉપર માટીનું પ્લાસ્ટર અને ટોચ ઉપર માટી પાથરવામાં આવી છે, જેથી નકામી વહી જતી ગરમીને આપણે અટકાવી શકાય. The top is covered with the clay so that unnecessary flowing heat can be prevented. The burning of the bricks continues for the about a month. Then one month brick are cooled. તો આપણે વાત કરી તેમ કે ગોઠવણીનું કાર્ય પૂર્ણ થયા પછી નિભાડાની બાહ્ય બાજુ ઉપર માટીનું પ્લાસ્ટર અને ટોપ ઉપર માટી પાથરવામાં આવે છે, જેથી નકામી વહી જતી ગરમીને આપણે અટકાવી શકીએ અને ઈંટોનું દહન અંદાજે એક માસ જેટલું ચાલે છે, અબાઉટ એ મંથ. ત્યારબાદ એકાદ માસ એટલે કે એક મહિનો જેટલી ઈંટોને ઠંડી પાડવામાં આવે છે. એડવાન્ટેજીસ ઓફ ધી ક્લેમ્સ એટલે કે નિભાડાના ફાયદા. એની મટીરિયલ ફાઉન્ડ નિયર બાય કેન બી યુઝ એઝ અ ફ્યુલ. કમ્બશન ઇઝ ધ ઇકોનોમિકલ, નો સ્પેશિયલ સુપરવિઝન ઇઝ રિક્વાયર્ડ. તો નિભાડાના ફાયદામાં આપણે જોઈએ કે નજીકમાં મળતી કોઈપણ સામગ્રીનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. દહનનું કાર્ય છે એ ખૂબ જ ઇકોનોમિકલ છે, એટલે કે કરકસરયુક્ત છે અને કોઈ જાતનું સ્પેશિયલ અટેન્શન અથવા તો સુપરવિઝનની ખાસ જરૂર પડતી નથી. હવે ડિસએડવાન્ટેજ ઓફ ધી ક્લેમ એટલે કે નિભાડાના ગેરફાયદા શું છે તેના ઉપર આપણે ફોકસ કરીએ. કમ્બશન ઇ ડઝ નોટ રિમેન કોન્સ્ટન્ટ. અઝ ધ રિઝલ્ટ સમ બ્રિક અનબ્રન્ટ વાઇલ સમ બ્રિક રિમેન ઓવરબ્રન્ટ. ધ કમ્બશન પ્રોસેસ ઇઝ વેરી સ્લો. કમ્બશન કેન નોટ બી કંટ્રોલ્ડ. શેપ ઓફ ધી બ્રિક ડઝ નોટ મેચ યુનિફોર્મલી. ગેરફાયદા એવું છે કે દહનનું કાર્ય છે ને એ એકધારું રહેતું નથી. તેને હિસાબે શું રિઝલ્ટ આવે કે કેટલીક ઈંટો છે એ વધુ પડતું બળી જાય છે અને કેટલીક ઈંટો છે એ કાચી રહે છે, એટલે આછા પીળાશ કલરની જોવા મળે છે, અને અમુક ઈંટો છે એ ખૂબ જ ઘેરા લાલ રંગની થઈ જાય છે, એટલે વધુ પડતું બળી જાય છે. પછી દહનની પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી ચાલે છે, એના પર આપણે કોઈ જાતનો કંટ્રોલ રાખી શકતા નથી. દહનની પ્રક્રિયા ઉપર કોઈ પણ જાતનું નિયંત્રણ રાખી શકાતું નથી. તેમજ ઈંટોનો આકાર છે એ એકધારો મળતો નથી. તો સ્ટુડન્ટ્સ, આ નિભાડાના ફાયદા કે નજીકમાં મળતી કોઈપણ સામગ્રીનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. દહન છે કરકસરયુક્ત છે અને ખાસ દેખરેખની જરૂર પડતી નથી. તેમજ ગેરફાયદામાં દહન છે એક જરૂર રહેતું નથી. તેમજ ઈંટો છે એ વધારે પડતી બળી જાય છે અથવા તો કાચી રહે છે. દહનની પ્રક્રિયા છે એ ધીમી રહે છે. દહન ઉપર આપણે કોઈપણ જાતનો કંટ્રોલ રાખી શકતા નથી અને ઈંટોનો આકાર છે આપણે એક જાતનો સરખો મળતો નથી, યુનિફોર્મ મળતો નથી. નેક્સ્ટ છે સ્ટુડન્ટ્સ, બર્નિંગ ઓફ ધી બ્રિક્સ ઇન ધ ઇન્ટરમિડિયન્ટ ક્લીન એટલે કે આંતરાયક ભઠ્ઠીઓમાં ઈંટોનું દહન. વી સે ઇન ધ ફિગર શેપ ઇઝ રેક્ટેન્ગ્યુલર એટલે કે આકાર છે લંબચોરસ છે. પ્રવાત ફ્લુ સ્પેસ ફોર ફ્યુઅલ ડોર્સ ફોર ટેમ્પરેચર કંટ્રોલ એરેન્જમેન્ટ ફોર રો બ્રિક્સ એન્ડ ધ બેક્ડ બ્રિક્સ આઉટસાઇડ. આ જે પોર્શન આપ્યું છે એ ફ્લૂનું આપ્યું છે. આ સ્તરોમાં ઈંટોની ગોઠવણી કરવામાં આવે છે, જે બ્રિક્સ લખેલું છે. બ્રિક રોસ એટલે કે ફ્લૂમાં બટન માટેની જગ્યા, તાપમાન નિયંત્રણ માટેના બારણા, તેમજ કાચી ઈંટોની ગોઠવણી અને પકવેલી ઈંટોને બહાર લઈ જવા માટેના બારણા આપેલા હોય છે. ઈંટોની હરોળ 2-3 બ્રિક્સ વિથ રોઝ ઓફ ધી 8-10 મીટર હાઇટ પેરેલલ ટુ ધ શોર્ટ વોલ. 2-3 ઈંટની પહોળાઈની ઈંટોની ટૂંકી દિવાલને સમાંતર
8 થી 10 મીટર ઊંચાઈની હરોળમાં ઈંટોની ગોઠવણી કર્યા બાદ ભઠ્ઠીની ટોચ ઉપર આપણે માટી નાખવામાં આવે છે, જેથી ગરમીને આપણે બહાર જતી અટકાવી શકીએ. કમ્બશન સ્લો ફોર ફર્સ્ટ 2 to 3 ડેઝ એન્ડ ધેન બ્રાઇટ ફોર 2 to 3 ડેઝ. એટલે કે જ્વલનની પ્રક્રિયા શરૂઆતમાં 2 થી 3 દિવસ છે એ ખૂબ જ ધીમે, અને ત્યારબાદ 2 થી 3 દિવસ ખૂબ જ તેજ કરવામાં આવે છે. કુલિંગ પ્રોસેસ. ધ બ્રિક્સ આર અલાઉડ ટુ બી કુલ સ્લોલી આફ્ટર કીપિંગ ધ ડોર ક્લોઝ ફોર 8 ડેઝ સો ધેટ નો ક્રેક્સ ઇન ધ બ્રિક્સ. 8 દિવસ બારણાને બંધ રાખીને ઈંટોને ધીમે ધીમે ઠંડી પાડવા દેવામાં આવે છે, કુલિંગ પ્રોસેસ કરવામાં આવે છે, કે જેથી ઈંટોમાં તિરાડો પડતી આપણે અટકાવી શકીએ, ઈંટોમાં તિરાડ પડતી નથી. અનલોડિંગ. ધ ક્લીન ઇઝ એમ્પ્ટીડ બાય ધ રિમૂવિંગ ઓફ ધ બ્રિક્સ ફ્રોમ ધ અબોવ એન્ડ બ્રિક્સ આર ફાઉન્ડ એટ અ સર્ટન ઇન્ટરવલ. એટલે ઉપરથી આપણે ધીમે ધીમે ઈંટોને દૂર કરીને ભઠ્ઠીને આપણે ખાલી કરવામાં આવે છે, અને અમુક અમુક સમય અંતરે આપણે ઈંટો આપણે રોગીય સંખ્યામાં મળતી રહે છે. ધીસ ક્લીન હેઝ અ બેટર ક્વોલિટી બ્રિક્સ ધેન ધ ક્લેમ્પ્સ, યેટ ધેર આર સમ હાફ બ્રન્ટ એન્ડ ઓવર બ્રન્ટ બ્રિક્સ. ધ ક્વોલિટી ઓફ ધી બ્રિક્સ કેન બી ઇમ્પ્રુવડ ઇફ ધ ફાયરિંગ ઇઝ કંટ્રોલ. એટલે કે આ ભઠ્ઠીમાં નિભાડા કરતાં વધુ સારી ગુણવત્તા ધરાવતી ઈંટો મળે છે, છતાં અમુક ઈંટો અર્ધી બળેલી અને અમુક છે એ વધારે પડતી બળેલી ઈંટો પણ આપણે જોવા મળે છે. જો આપણે ફાયરિંગ ઉપર કંટ્રોલ કરવામાં આવે, જ્વલન ઉપર કંટ્રોલ કરવામાં આવે, તો ઈંટોની ગુણવત્તા ખૂબ જ સારી આપણે મેળવી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, આ આપણે આંતરાયિક ભઠ્ઠીમાં ઈંટોનું દહન કઈ રીતે થાય એ સમજ્યા. નેક્સ્ટ વેરી આઈએમપી પોઈન્ટ ઇઝ કન્ટિન્યુઅસ ક્લીન્સ, એટલે કે અવિરત ભઠ્ઠીઓ. સચ ક્લીન આર સુટેબલ વેન ધ નીડ ઓફ ફોર નોન સ્ટોપ સપ્લાય ઓફ ધી બ્રિક્સ. ક્લીન ઇઝ કન્ટિન્યુ ઓન ઇન્ટરપ્ટ, એટલે કે જ્યારે ઈંટોની જરૂરિયાત કાયમ માટે રહેતી હોય ત્યારે આપણે આ ટાઈપની ભઠ્ઠીઓ છે એ ખૂબ જ સુટેબલ રહે છે. આવી ભઠ્ઠીઓમાં ઓપરેશન ખૂબ જ અવિરતપણે ચાલુ રહે છે, જે આપણે જોઈ શકીએ છીએ. ધીસ ઇઝ ધ એ બી સી ડી એન્ડ ઈ. પાકેલી ઈંટોને બહાર કાઢીને ખંડને ખાલી કરવામાં આવે છે, અને ઈ ખંડમાં ઠંડી હવાને દાખલ કરવામાં આવે છે, એન્ટ્રી ઓફ એર. તેને હિસાબે ડી ખંડની ઈંટો ઠંડી પડવામાં મદદ કરે છે, અને તે દરમિયાન હવા ગરમ થાય છે. ઈ એન્ટ્રી ઓફ એર, એટલે કે ઈ ખંડમાં ઠંડી હવા દાખલ થાય છે. ડી એર હેલ્પ્સ ઇન કુલ બ્રિક્સ મીન વાઇલ એર ગેટ્સ હોટ. ડીમાં ખંડની ઈંટોને ઠંડી પાડવામાં હવા મદદ કરે છે, દરમિયાન હવા ગરમ પણ થાય છે. હોટ એર ફ્રોમ ડી એન્ટર ઇન્ટુ સી એન્ડ બીકમ મોર હીટેડ એર. હવે ડીમાંથી ગરમ થયેલી હવા સીમાં આગળ વધે છે, અને ત્યાં હવા ખૂબ જ ગરમ થાય છે. હીટેડ એર ઇન ધ બી હેલ્પ્સ બ્રિક્સ બીકમ અ મોર હીટેડ. હવે ગરમ હવા છે તે બીમાં ઈંટોને વધારે ગરમ કરે છે. ઇન લાસ્ટ એર રિમૂવ ફ્રોમ એ વેર રો બ્રિક્સ ઇઝ પ્લેસ્ડ. હવે છેલ્ટે હવા એ મારફતે જ્યાં કાચી ઈંટોની ગોઠવણી થતી હોય ત્યાંથી આપણે બહાર નીકળે છે. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ. ધીસ સાયકલ ઇઝ મૂવડ કન્ટિન્યુઅસલી. સ્ટડીંગ ફ્રોમ ધ ડાયાગ્રામ ઇટ ઇઝ ક્લિયર ધેટ ધ એરવે એન્ડ ધ પ્રોડક્શન ફેઝ આર ઓપોઝિટ ટુ ઇચ અધર. એટલે આપણે જોયું તેમ આ સાયકલ છે તે કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે છે, અને ડાયાગ્રામનો અભ્યાસ કર્યો તેમાંથી આપણે જણાય છે કે હવાનો માર્ગ અને ઉત્પાદનનો તબક્કો એકબીજાની વિરુદ્ધ દિશામાં રહે છે.
હવે આપણે પ્રોસેસ કઈ રીતે થાય છે તેનું વાત કરીએ. તો કમ્પાર્ટમેન્ટ એ બી સી ડી અને ઈ આપણે જોયા, તેમાં કઈ પ્રોસેસ થાય છે? તો કે એમાં છે તે પ્રી હીટિંગ, એટલે કે કાચી ઈંટોને ગરમ કરવી. બીમાં તો કે બર્નિંગ એટલે કે દહન. સીમાં તો કે કુલિંગ, ઈંટોને ઠંડી પાડવી. ડીમાં તો કે અનલોડિંગ એટલે કે ઈંટોને બહાર કાઢવી. અને ઈમાં કાચી ઈંટોની ગોઠવણી કરવી. તો આ કન્ટિન્યુઅસ ક્લીન છે. હવે કન્ટિન્યુઅસ ક્લીનમાં બુલ ટ્રેન્ચ અને હોફમેન ભઠ્ઠીનો સમાવેશ થાય છે અને તે ખૂબ જ પ્રચલિત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બુલ ટ્રેન્ચ ભઠ્ઠી અને હોફમેન ભઠ્ઠીની આપણે સમજ મેળવીએ. તો તેમાં સૌપ્રથમ આપણે બુલ ટ્રેન્ચ ફર્નેસ ઉપર ફોકસ કરીએ. હવે ડાયાગ્રામ ઉપર તમે જોશો, ધીસ ઇઝ ધ બુલ ટ્રેન્ચ ક્લીન્સ ડાયાગ્રામ. તેમાં ઈ અને એફ, ઇટ ઇઝ એ એન્ડ એફ કમ્પાર્ટમેન્ટ છે. તેમાં પ્રોસેસ થાય છે તે પ્રી હીટિંગ, એટલે કે એ અને એફમાં કાચી ઈંટોને ગરમ થાય છે. નાવ બી એન્ડ જી, બી અને જી, આ બી છે આ જી છે, તેમાં બર્નિંગ થાય છે એટલે કે ઈંટોનું દહન થાય છે. હવે સી, સી અને એચ, સી એન્ડ એચ, એમાં કુલિંગ થાય છે એટલે કે ઈંટો ઠંડી પડે છે. ડી અને આઈ, એમાં અનલોડિંગ થાય છે એટલે કે ઠંડી પડેલી ઈંટોને બહાર લાવવામાં આવે છે. ધેન ઈ એન્ડ જે, ઈ એન્ડ જે પ્રોસેસ ઇઝ લોડિંગ, એટલે કે ઈ અને જેમાં પાછી કાચી ઈંટોની ગોઠવણી થાય છે. તો વી હેવ અન્ડરસ્ટેન્ડ ધ ડાયાગ્રામ. ફરીથી આપણે જોઈએ કે એ અને એફમાં પ્રી હીટિંગ પ્રોસેસ થાય છે, બી અને જીમાં બર્નિંગ પ્રોસેસ થાય છે, સી એન્ડ એચમાં કુલિંગ પ્રોસેસ થાય છે, ડી અને આઈ એમાં બ્રિક્સનું અનલોડિંગ પ્રોસેસ થાય છે, અને ઈ એન્ડ જે તેમાં બ્રિક્સની લોડિંગ પ્રોસેસ થાય છે, એટલે કે કાચી ઈંટોની ગોઠવણી થાય છે. બુલ ટ્રેન્ચ ફર્નેસ ઇઝ ફૂલ ઓર હાફ એક્સપ્રેશન એન્ડ ઇટ શેપ ઇઝ રાઉન્ડ, ઓવલ એન્ડ વર્ટિકલ. ક્લીન આર ડિવાઇડેડ ઇન્ટુ ધ ડિફરન્ટ કમ્પાર્ટમેન્ટ એન્ડ ડિફરન્ટ એક્ટિવિટી ટેક પ્લેસ ઇન ઇચ કમ્પાર્ટમેન્ટ. ધેર ઇઝ અ હોલ પ્રોવાઇડેડ ઇન ધ રૂફ ફોર એન્ટર ધ ફ્યુલ ઓફ ધી કમ્પાર્ટમેન્ટ. ધીસ એરેન્જમેન્ટ ધ ચીમની અબોવ ધ હોલ્સ વેર ધ રોબિક્સ ઇઝ પ્લેસ. હવે ભઠ્ઠીને છે ને આપણે અલગ અલગ ખંડોમાં વિભાજિત કરેલી હોય છે અને દરેક ખંડમાં અલગ અલગ પ્રવૃત્તિ થતી રહે છે. ઈંટોને ગોઠવતી વખતે વચ્ચે વર્તણ માટે જગ્યા રાખવામાં આવે છે તથા ભઠ્ઠીમાં વર્તણ દાખલ કરવા માટે ખંડોની છતમાં આપણે કાણા રાખવામાં આવે છે કે જે ખંડમાં કાચી ઈંટો મૂકવામાં આવતી હોય તે ખંડની છતના કાણા ઉપર ચીમનીની ગોઠવણી કરવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આ આપણે બુલ ટ્રેન્ચ ભઠ્ઠીનું નોલેજ મેળવ્યું અને કઈ રીતે કાર્ય કરે છે તેની આપણે સમજ મેળવી. હવે આપણે હોફમેન ભઠ્ઠી કઈ રીતે વર્ક કરે છે તે સમજીએ. હોફમેન ક્લીન, ઇટ ઇઝ વેરી પોપ્યુલર કન્ટિન્યુઅસ ક્લીન. ધીસ સર્ક્યુલર ક્લીન ઇઝ કન્સ્ટ્રક્ટેડ અબોવ ધ ગ્રાઉન્ડ. ધ ક્લીન હેઝ અ ચીમની ઇન ધ મિડલ. આ ડાયાગ્રામ જુઓ છો. ધ ફર્નેસ ઓર ક્લીન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ 12 સેક્શન. ઇચ સેક્શન ઇઝ કનેક્ટેડ ટુ ધ ચીમની એન્ડ ધ હોલ્સ આર પ્લેસ અબોવ ધ ઇચ સેક્શન ટુ ઇન્સર્ટ ધ ફ્યુલ. હવે ડાયાગ્રામમાં જુઓ કે ઇન્ટોને પકાવવા માટે આ હોફમેન ભઠ્ઠી છે તે ખૂબ જ જાણીતી છે અને તેને અવિરત ભઠ્ઠીઓમાં સમાવેશ કરવામાં આવે છે. વર્તુળાકાર આ ભઠ્ઠીની રચના એ જમીન ઉપર કરવામાં આવે છે. ભઠ્ઠીની મધ્યમાં ચીમની હોય છે અને આ ભઠ્ઠીને 12 સેક્શનમાં વિભાજિત કરવામાં આવે છે.
દરેક વિભાગને ચીમની સાથે કનેક્ટ કરવામાં આવે છે અને દરેક વિભાગની ઉપર બર્તન દાખલ કરવા માટેના કાણા રાખવામાં આવેલા હોય છે. આ ભઠ્ઠીમાં બર્તન છે ને આપણે પાવડર રૂપે હોય છે. કોલ્ડ એર એન્ટર સેક્શન 1 and 12 ફ્રોમ વેર ધ બ્રિક આર બ્રોટ આઉટ, એટલે કે ઠંડી હવા 1 અને 12 વિભાગમાં દાખલ થાય છે જ્યાંથી ઈંટોને આપણે બહાર લાવવામાં આવે છે. ધ એર ગોઝ ઇન્ટુ ધ સેક્શન 11, 10, 9, 8 આઉટ ઓફ 12 વેર ધ બ્રિક ઇઝ કોલ્ડ. હવે હવા છે એ 12, 11, 10, 9 અને 8 વિભાગમાં જાય છે જ્યાં ઈંટો ઠંડી પડતી જાય છે. બર્નિંગ પ્રોસેસ ઇઝ પ્રોગ્રેસ ઇન ધ સેક્શન 6 and 7. બર્નિંગનું કાર્ય છે તે આ 6 અને 7, એટલે કે 6 અને 7 વિભાગમાં દહનનું કાર્ય ચાલુ હોય છે. હોટ એર હિટ્સ ધ બ્રિક્સ ઇન ધ સેક્શન 5, 4 and 3. ગરમ હવા છે તે 5, 4 and 3 વિભાગોમાં આવેલી ઈંટોને ગરમ કરે છે. ધ રો બ્રિક્સ આર અરેન્જ ઇન ધ સેક્શન 2. કાચી ઈંટો વિભાગ 2 માં ગોઠવવામાં આવે છે. હોટ એર ગોઝ અપ ટુ ધ ચીમની, એટલે ગરમ હવા ચીમની દ્વારા ઉપર જાય છે. આપણે પાછું સમજીએ, ઠંડી હવા 1 અને 12 વિભાગમાં દાખલ થાય છે જ્યાંથી ઈંટોને બહાર લાવવામાં આવે છે. હવે આ હવા 12 માંથી 11, 10, 9 અને 8 વિભાગમાં જાય છે જ્યાં ઈંટો ઠંડી પડતી જાય છે. 6 અને 7 આ 2 વિભાગમાં ઈંટોનું દહનનું કાર્ય ચાલુ હોય છે. ગરમ હવા 5, 4 અને 3 વિભાગમાં આવેલી ઈંટોને ગરમ કરે છે, તેમજ કાચી ઈંટોને વિભાગ 2 માં ગોઠવવામાં આવે છે અને ગરમ હવા ચીમની દ્વારા ઉપર જાય છે. બર્નિંગ વિલ નાવ બી ડન ઇન ધ નેક્સ્ટ ફેઝ ઇન ધ સેક્શન 4 and 5. This will be continued in the simultaneous combustion. Brick will be available forever continuously. એટલે કે દહનની પ્રક્રિયા છે પછીના તબક્કામાં 4 અને 5 વિભાગમાં કરવામાં આવશે. આ પ્રમાણે વારાફરતી દહનની પ્રક્રિયા ચાલુ રહેશે અને આપણે ઈંટો એક સરખી અને કન્ટિન્યુઅસ મળતી રહેશે. એડવાન્ટેજ ઓફ ધી હોફમેન ક્લીન, કે હોફમેન ભઠ્ઠીના ફાયદાઓ શું છે? લેસ ફ્યુલ, એટલે કે ઓછું બળતણ, ટાઈમ સેવિંગ, સમયની બચત, કમ્બશન કન્ટિન્યુઅસ ઇવન ઇન ધ રેની સિઝન, એટલે કે વરસાદમાં પણ દહનનું કાર્ય ચાલુ રાખી શકીએ છીએ આપણે. ગુડ ક્વોલિટી ઓફ ધી બ્રિક્સ, ઈંટોની સારી ગુણવત્તા આપણને મળે છે. મિનિમમ એરિયા ઓફ ક્લીન, નો નીડ ફોર ડ્રાઇંગ ઓફ ધી બ્રિક્સ, એટલે કે ભઠ્ઠી માટે ન્યૂનતમ વિસ્તારની જરૂર પડે છે અને ઈંટોની સૂકવણી કરવી પડતી નથી, સૂકવણીની જરૂર રહેતી નથી. બટ સુપરવિઝર ઇઝ ધ રિક્વાયર્ડ ટુ કીપ ધ ક્લીન ફોર ધ વર્કિંગ એન્ડ ઇનિશિયલ હાઈ કોસ્ટ, એટલે કે આ ભઠ્ઠીને કાર્યરત રાખવા માટે સુપરવાઇઝરની જરૂર રહે છે, તેમજ ભઠ્ઠીને તૈયાર કરવા માટે પ્રારંભિક વધુ ખર્ચ આવે છે. તો આ હોફમેન ભઠ્ઠીના ફાયદા હતા. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ, આજે આપણે બર્નિંગ ઓફ ધી બ્રિક્સ એટલે કે સૂકી ઈંટોનું દહન નિભાળા એટલે કે ક્લેમ્પમાં, આંતરાયિક ભઠ્ઠીમાં, અવરિત ભઠ્ઠીઓ એટલે કન્ટિન્યુઅસ ક્લીન કે જેમાં આપણે બ્લુ ટ્રેન્ચ ભઠ્ઠી અને હોફમેન ભઠ્ઠી કઈ રીતે કાર્ય કરે છે એનું વિશેષ સમજ મેળવી. થેન્ક યુ.